Hello friends, today we are discuss about the chapter number 2, strain gauge and strain measurement. In the chapter 1, we are discuss about the transducer and types of transducer, one type of active transducer and second one is passive transducer. In the first chapter, we are discuss the alag types of passive transducer. અને એ વખતે મેં તમને કહ્યું હતું કે આપણે દરેકે દરેક જે પ્રકાર છે એ વન બાય વન આગળના ચેપ્ટરમાં શીખીશું. તો પહેલામાં પહેલો પેસિવ ટ્રાન્સડ્યુસરનો ફર્સ્ટ પ્રકાર જે હતો તે હતો સ્ટ્રેન ગેજ, જે આપણું ચેપ્ટર નંબર 2 છે, જેનું હેડિંગ છે સ્ટ્રેન ગેજ એન્ડ સ્ટ્રેન મેઝરમેન્ટ. તો આની અંદર આપણે સ્ટ્રેન ગેજના પ્રકાર શીખીશું, જે પ્રકાર આવશે મિકેનિકલ ટાઈપ સ્ટ્રેન ગેજ, ઓપ્ટિકલ ટાઈપ સ્ટ્રેન ગેજ એન્ડ ઇલેક્ટ્રિકલ ટાઈપ સ્ટ્રેન ગેજ, જેની અંદર આપણા સિલેબસની અંદર ઇલેક્ટ્રિકલ ટાઈપ જે સ્ટ્રેન ગેજ છે એ મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. બરોબર છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે આ ચેપ્ટરની અંદર ઇન્ટ્રોડક્શન શીખીશું. તો ઇન્ટ્રોડક્શનની અંદર તો આપણે અત્યાર સુધી ભણી ચૂક્યા હશો ઇક્વેશન, ફર્સ્ટ ઓફ ઓલ એની ડેફિનેશન. બરોબર છે. તો ડેફિનેશન કઈ રીતે ક્રિએટ થાય? તો પહેલા એક ઇક્વેશન છે આ ઈ, એ સ્મોલ ઈ જે છે એ શું દર્શાવે છે તમને? સ્ટ્રેન ગેજ, અથવા તો બીજા શબ્દમાં એને આપણે કહીએ તો અક્ષીય સ્ટ્રેન, અથવા તો ત્રીજા શબ્દમાં કહીએ તો એનો શું કહેવાય? લોન્જિટ્યુડનલ. બરાબર છે. તો સ્ટ્રેન ગેજ કહો અથવા તો અક્ષીય સ્ટ્રેન કહો અથવા તો લોન્જિટ્યુડનલ કહો, એના સાના સિમ્બોલ વડે દર્શાવાય છે? તો સ્મોલ ઈ વડે. બરાબર છે. ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એલ ડિવાઈડ બાય એલ. ડેલ્ટા એલ એટલે આપણે અત્યાર સુધી દરેકે દરેક સિલેબસમાં ભણી ચૂક્યા હશો, એલ મીન્સ લેન્થ. બરાબર છે. તમે જે સ્ટ્રેન ગેજ જે ગેજ યુઝ કરશો વાયરનો એની લેન્થ કહેવામાં આવે છે. તો એ લેન્થમાં કાં તો વધારો થતો હશે કાં તો ઘટાડો થતો હશે, અને એ બંને વચ્ચેનો જે ડિફરન્સ છે એ ડેલ્ટા એલ વડે દર્શાવાય છે. ફોર એક્ઝામ્પલ, તમે જે વાયર યુઝ કર્યો હોય, બરાબર છે, જેની સ્ટ્રેન માપવાની હોય, તો એની શરૂઆતની લેન્થ ધારો કે એલ વન હોય, અને દેન આફ્ટર સેકન્ડ લેન્થ જે છે એની એલ ટુ હોય, તો એલ વન માઇનસ એલ ટુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એલ થાય. ઓકે. તો એના દર્શાવાય છે ડિફરન્સ બિટવીન ટુ લેન્થ ઇઝ સ્મોલ એઝ અ ડેલ્ટા એલ ડિવાઇડ બાય એલ. તો એની ડેફિનેશન શું થશે? ધી રેશિયો ઓફ ચેન્જ ઇન લેન્થ ટુ ધી ટોટલ લેન્થ ઓફ ગેજ વાયર. ઓકે. તો એ જ વસ્તુ આપણે લખેલી છે, વેન અ ફોર્સ ઇઝ એપ્લાઈડ ટુ અ સોલિડ, સોલિડ એટલે મીન્સ તમારો ગેજ વાયર, ગેજ વાયર ઉપર જ્યારે પણ તમે ફોર્સ એપ્લાય કરો છો, તો એ ફોર્સ બે રીતે એપ્લાય થશે. એક તમે જ્યારે એનો લોડ આપેલો હશે તે સમયે, અને એક જ્યારે તમારો નો લોડ કન્ડિશન હશે તે સમયે. તો જ્યારે લોડ આપેલો હશે એ વખતના ફોર્સને આપણે શું કહીશું? એનો કમ્પ્રેસિવ ફોર્સ. અને જ્યારે તમે લોડ નહીં આપેલો હોય, એટલે કે મીન્સ નો લોડની કન્ડિશન હશે, એ વખતનો જે ફોર્સ છે એને આપણે શું કહીશું? ટેન્સાઇલ ફોર્સ. ઓકે. તો એની અંદર ઇટ ગેટ્સ મિકેનિકલી ડિફોર્મ ટુ અ સર્ટેન એક્સટેન્ટ ઇફ અ ફોર્સ ઇઝ અ ટેન્સાઇલ ફોર્સ. મેં તમને કહ્યું કે જ્યારે તમારી ગેજ વાયર, તમારો વાયર જે છે એ સોલિડ પ્રકારનું તમે યુઝ કરો છો, અને એની અંદર નો લોડની કન્ડિશન હશે, તે સમયે જે ફોર્સ લાગે એને શું કહી શકાય? ટેન્સાઇલ ફોર્સ. એન્ડ ધી લેન્થ ઓફ ધી સોલિડ ઇઝ ઇન્ક્રીઝ. એ વખતે તમારે જે સોલિડ છે અથવા તો તમારું જે વાયર છે, એ વાયર આપણે જે આપણે ઘરે યુઝ કરીએ છીએ અથવા તો કોઈ પણ તમે જીવીના થાંભલા ઉપર યુઝ કરો છો, એની અંદરથી તમે જ્યારે પ્રવાહ પસાર કરો એ વન ટાઈપનો તમે ફોર્સ આપ્યો કહેવાય, એ સમયે કાં તો એની લેન્થ ઇન્ક્રીઝ થશે કાં તો એની લેન્થ ડિક્રીઝ થશે. તો જ્યારે તમે નો લોડ કન્ડિશનમાં ફોર્સ આપો છો એ સમયે શું થશે? એની લેન્થમાં વધારો થશે. વાઈ? અથવા તો ઇફ ધી એપ્લાઇડ ફોર્સ ઇઝ કમ્પ્રેસિવ, જો એ ફોર્સ જે છે એ ટેન્સાઇલ ના હોય અને એની જગ્યાએ કમ્પ્રેસિવ હોય, તો એ સમયે શું થાય? ધી લેન્થ ઓફ સોલિડ ઇઝ ડિક્રીઝ. એટલે મેં તમને કહ્યું કે જો તમે લોડ આપતા હશો અથવા તો તમારું કોઈ પણ સપ્લાય ચાલુ છે, એ સમયે તમારા જે સોલિડની સ્ટ્રેન્થ છે એ શું થઈ જાય? ઓછી થઈ જાય. ખ્યાલ આવી ગઈ? તો ધી રેશિયો ઓફ, હવે જે આવી એની ડેફિનેશન આવી કોની? તો અક્ષીય સ્ટ્રેન્થની અથવા તો સ્ટ્રેઇંગ ગેજની અથવા તો લોન્જિટ્યુડનલની. તો ધી રેશિયો ઓફ ધી ચેન્જ ઇન લેન્થ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એલ ટુ ઇટ્સ ઓરિજિનલ લેન્થ, એલ ઇઝ કોલ્ડ એઝ અ લોન્જિટ્યુડનલ ઓર અક્ષીય સ્ટ્રેન્થ. મેં તમને કહ્યું તે રીતે એની ડેફિનેશન કોઈ દિવસ પૂછાય તો એ શું લખાય? ધી રેશિયો ઓફ ચેન્જ ઇન લેન્થ. ચેન્જ ઇન લેન્થ એટલે કાં તો તમારે ટેન્સાઇલ ફોર્સ હોય એ વખતે જે ઇન્ક્રીઝ થાય છે, અથવા તો જ્યારે તમારો કોમ્પ્રેસિવ ફોર્સ હોય એ સમયે શું થાય? ડિક્રીઝ થાય છે. તો બંને વચ્ચે વધારો ઘટાડો થયો, તો એ વસ્તુ શું કહેવાય? ચેન્જ ઇન લેન્થ કહેવાય. ઇઝ
also called as delta L. Okay, and to the ratio one of one of the delta L and the L of so the ratio of change in length to the its original length L is called as a longitudinal length. So okay, by longitudinal. અથવા તો બીજા શબ્દોમાં કહેવાય ઓક્સિયલ સ્ટ્રેન કહેવાય. ઓકે, અને એના ઇક્વેશનના સ્વરૂપમાં દર્શાવવું હોય તો લોન્જિટ્યુડનો સિમ્બોલ શું છે? તો સ્મોલ e ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા l ડિવાઇડ બાય l. આ ઇક્વેશન આખા ચેપ્ટર પૂરતો આપણે યાદ રાખવાનું. ઓકે, એના પછી ઇન્ટ્રોડક્શનમાં પછી આવશે આ જે છે એની અંદર કયા કયા ફોર્સ તમે યુઝ કરો છો તે દર્શાવશે. ધેન લોન્જિટ્યુડનલ સ્ટ્રેસ, હવે નેક્સ્ટ આવશે તમે જે રેઝિસ્ટિવિટી ભણી ચૂક્યા છો, પરમિએબિલિટી ભણી ચૂક્યા છો, એની અંદર કોઈ એક યુનિટ એરિયા નક્કી કર્યો હશે કે જે યુનિટ એરિયાની અંદર જ તમે ફોર્સ લગાવતા હશો. ફોર એક્ઝામ્પલ, કાં તો તમારો સ્ક્વેર મીટરનો એરિયા હોય, કાં તો તમારો એક મીટરનો એરિયા હોય, તો એરિયાને અનુલક્ષી તમે ફોર્સ આપશો તો એ જે કહેવાય એના આપણે શું કહીએ છીએ, સ્ટ્રેસ કહીએ છીએ. તો એ સ્ટ્રેસ કઈ સ્ટ્રેસ કહેવાય? તો લોન્જિટ્યુડનલ સ્ટ્રેસ કહેવાય. અને સાના માટે દર્શાવાય તો સ્મોલ s વડે. તો સ્મોલ s ઇઝ ઇક્વલ ટુ જે તમે ફોર્સ આપો છો, ચાહે તે ટેન્સાઇલ ફોર્સ હોય અથવા તો કમ્પ્રેસિવ ફોર્સ હોય, તો એ ફોર્સ ડિવાઇડ બાય એરિયા. તો s ઇઝ ઇક્વલ ટુ f બાય a. અને એના સાના માટે દર્શાવાય અહીંયા નીચે લખવાનું, વેર s ઇઝ ઇક્વલ ટુ લોન્જિટ્યુડનલ સ્ટ્રેસ, f ઇઝ ઇક્વલ ટુ ફોર્સ એપ્લાઇડ ઓન અ એરિયા. એ જે તમે નક્કી કર્યું છે એ એરિયા ઉપર જે તમારો ફોર્સ એપ્લાય થાય છે તે ફોર્સ, અને એ ઇઝ ઇક્વલ ટુ એરિયા. ઓકે, આ ઇક્વેશન યાદ રાખવા પૂરતા કામમાં આવશે, આ થિયરી એક્ઝામમાં પૂછાતી નથી. એના પછી આવશે સેકન્ડ થિયરી, ટાઈપ્સ ઓફ સ્ટ્રેઇન ગેજ. તો શરૂઆતમાં મેં તમને કહ્યું કે રીતે સ્ટ્રેઇન ગેજના મુખ્યત્વે કેટલા પ્રકાર છે? ત્રણ, મિકેનિકલ સ્ટ્રેઇન ગેજ, ઓપ્ટિકલ સ્ટ્રેઇન ગેજ, એન્ડ થર્ડ વન ઇઝ ઇલેક્ટ્રિકલ સ્ટ્રેઇન ગેજ. તો મિકેનિકલ, તો મિકેનિકલની અંદર તમે યાદ રાખશો તો મિકેનિકલી જે ડિવાઇસ હોય, મિકેનિકલી જે ઇન્સ્ટ્રુમેન્ટ હોય, એના દ્વારા તમારું જે કોઈ પણ સોલિડ હોય, સોલિડ મીન્સ વાયર, એની અંદર કોઈ પણ પ્રકારનો ફોર્સ લાગે તો એ કયા પ્રકારના કહેવાય? મિકેનિકલ સ્ટ્રેઇન ગેજ કહેવાય. એ પણ આપણો સિલેબસમાં પૂછાતું નથી. એના પછી બીજું આવશે ઓપ્ટિકલ. તો ઓપ્ટિકલ એટલે વન ટાઈપ ઓફ ગ્લાસ. તો ગ્લાસ દ્વારા તમારે સ્ટ્રેઇન ગેજની અંદર જે યુઝ કરવામાં આવે છે, ખેંચતા ફોર્સ લગાવવામાં આવે છે, એના આપણે શું કહીએ છીએ? ઓપ્ટિકલ સ્ટ્રેઇન ગેજ કહીએ છીએ. એ પણ આપણા સિલેબસમાં નથી. પણ આપણા સિલેબસની અંદર જે મેઇન વસ્તુ છે એ કઈ છે? ઇલેક્ટ્રિકલ સ્ટ્રેઇન ગેજ, જે અહીંયા નીચે આપેલી છે. જો તો ઇલેક્ટ્રિકલ સ્ટ્રેઇન ગેજ જે જીટીયુની અંદર ઘણી બધી એક્ઝામની અંદર પૂછાયેલી છે. તો ઇલેક્ટ્રિકલ સ્ટ્રેઇન ગેજની અંદર આપણે શું કરીશું? તો તમારી જે રેઝિસ્ટન્સની વેલ્યુ છે, ઇન્ડક્શનની વેલ્યુ છે, દેન આપણે કેપેસિટન્સની વેલ્યુ છે. આપણે ઇલેક્ટ્રિકલમાં તમને ખ્યાલ જ હશે, તમે લોકો સેવન્થ સેમિસ્ટરમાં આવ્યા છો તો અત્યાર સુધી આપણે ઇલેક્ટ્રિકલમાં કઈ કયા વર્ડ યુઝ કરેલો છે? તો ઇન્ડક્ટન્સ, કેપેસિટન્સ, રેઝિસ્ટન્સ, એ દરેકે દરેકની વેલ્યુ ચેન્જ કરવા માટે આપણે શું યુઝ કરીશું? તો સ્ટ્રેઇન ગેજ. એ કયા પ્રકારનું સ્ટ્રેઇન ગેજ હશે? તો ઇલેક્ટ્રિકલ સ્ટ્રેઇન ગેજ હશે. ઓકે, તો અહીંયા આગળ આપણે શરૂઆતથી જ શીખીએ. તો સ્ટ્રેઇન ગેજ કેન બી ક્લાસિફાઈડ એઝ અ મિકેનિકલ, ઓપ્ટિકલ ઓર ઇલેક્ટ્રિકલ, ડિપેન્ડિંગ ઓન ધી પ્રિન્સિપલ ઓફ ઓપરેશન. તમે જે પ્રકારનું ઓપરેશન અથવા તો કન્સ્ટ્રક્શન નક્કી કરો છો એના ઉપરથી તમે સ્ટ્રેઇન ગેજ યુઝ કરો છો. જો એ મિકેનિકલ ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા તમે યુઝ કરતા હોય તો એ મિકેનિકલ સ્ટ્રેઇન ગેજ યુઝ થાય, જો તમે ગ્લાસ કે એની અંદર યુઝ કરતા હોય તો એની અંદર ઓપ્ટિકલ યુઝ કરશો, અને જો તમે ઇલેક્ટ્રિકલ એટલે રેઝિસ્ટન્સ અથવા તો ઇન્ડક્ટન્સની વેલ્યુ ચેન્જ કરવા માંગતા હશો તો એની અંદર તમે ઇલેક્ટ્રિકલ સ્ટ્રેઇન ગેજ યુઝ કરશો. ઓકે, તો ધી ઇલેક્ટ્રિકલ રેઝિસ્ટન્સ ટાઈપ ગેજ આર કોમનલી યુઝ બીકોઝ ઓફ ધેર એડવાન્ટેજીસ ઇઝ ઇન ધી મેઝરમેન્ટ. મોસ્ટલી આપણે જે સ્ટ્રેઇન ગેજ યુઝ કરીએ છીએ એ કેવા પ્રકારનો યુઝ કરીએ છીએ? ઇલેક્ટ્રિકલ ટાઈપનો. કેમ કે અત્યારે આપણે જે ટ્રાન્સમિશન યુઝ કરીએ છીએ એની અંદર સૌથી વધારે જે ગેજીસ વપરાય છે એ કયા પ્રકારના વપરાય છે? તો ઇલેક્ટ્રિકલ સ્ટ્રેઇન ગેજ વપરાય. ઓકે, તો એની અંદર મેં તમને કહ્યું કે મિકેનિકલ હોય તો દરેકે દરેકની અંદર ટેન્સાઇલ ફોર્સ લાગે, કમ્પ્રેસિવ ફોર્સ લાગે. પણ મિકેનિકલની અંદર જે તમે ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરશો તો એની અંદર જો ઇન ધી મિકેનિકલ બેઝિસ ધ ચેન્જ ઇન લેન્થ ઓફ ડેલ્ટા એલ, એટલે મીન્સ લેન્થની અંદર જે પણ કંઈ સુધારો વધારો થાય, ઇઝ મેગ્નિફાઈડ મિકેનિકલી યુઝિંગ લિવર્સ ઓર ગિયર્સ. કયા યુઝ કર્યા? તો લિવર્સ અથવા તો ગિયર. તો મિકેનિકલ કયા ઇન્સ્ટ્રુમેન્ટ કહેવાય? ગિયર.
એ ગિયર એ વન ટાઈપ ઓફ કયા પ્રકારનું ઇન્સ્ટ્રુમેન્ટ કહેવાય મિકેનિકલ બરોબર છે અને ધી અર્લિયર સ્ટ્રેન ગેજ ઇઝ વેર મિકેનિકલ ડિવાઇસ ધેટ મેઝર સ્ટ્રેન બાય મેઝરિંગ ધી ચેન્જ ઇન લેન્થ એન્ડ કમ્પેરિંગ ઇટ ટુ ધી ઓરિજિનલ લેન્થ ઓફ ધી ઓબ્જેક્ટ જે ઓબ્જેક્ટ અથવા તો આપણી ભાષામાં આપણે કહીએ છીએ એનું વાયર ઇલેક્ટ્રિકલ ભાષાની અંદર એની અંદર જે પણ ચેન્જની અંદર ઇન્ક્રીઝ થાય અથવા તો ડિક્રીઝ થાય એના ઉપરથી તમારા ગેજની વેલ્યુ ડિફાઈન કરવામાં આવે છે એની એ વસ્તુ સેમ લખી દીધી છે એના પછી આવે સેકન્ડ વન ઇઝ ઓપ્ટિકલ ગેજીસ તો ઓપ્ટિકલ ગેજીસની અંદર દે આર સિમિલર ટુ ધી મિકેનિકલ ગેજીસ ઓપ્ટિકલ જે ગેજ છે એ મિકેનિકલ ગેજના સિમિલર એટલે કે સરખાઈ જેવું છે બટ એક્સપેક્ટ ધી ધેટ ધી મેગ્નિફિકેશન ઇઝ ઓબટેન્ડ વિથ ધી મલ્ટીપલ રિફ્લેક્ટર યુઝિંગ મિરર્સ ઓર પ્રિઝમ્સ એ શું કહેવામાં આવે છે પહેલાની અંદર મિકેનિકલ ડિવાઇસનો યુઝ કરી મિકેનિકલ સ્ટ્રેન ગેજનો યુઝ થતો હતો તો આની અંદર મિકેનિકલ ડિવાઇસ તમે યુઝ કરવાના નથી તો એની જગ્યાએ શું યુઝ કરવામાં આવે છે તો રિફ્લેક્શન માટે મિરર અથવા તો પ્રિઝમ એટલે કે મીન્સ કાચ ઓકે એન્ડ ધી ઇનર્શિયા ઓફ સિસ્ટમ ઇઝ રિડ્યુસ્ડ ઓકે ધેન એની એ વસ્તુ જેમ જ કહેવામાં આવે છે ઇન ધી મિરર ટાઈપ એક્સટેન્સોમીટર ઓફ માર્ટિન ઓફ પ્લેન મિરર ઇઝ એટેચ ટુ અ મૂવેબલ નાઇફ એજ મૂવેબલ નાઇફ જે હોય તમારું ચપ્પુ કે જે ફરતું છે એ ચપ્પુ છે એ વન ટાઈપ ઓફ ગેજ કહેવાય એ તમે જે વાયર યુઝ કરવાના છો આપણે જે ઇલેક્ટ્રિકલની અંદર વાયર યુઝ કરીએ છીએ મિકેનિકલની અંદર એને આપણે કહીએ છીએ મિકેનિકલ સ્ટ્રેન ગેજમાં ઓબ્જેક્ટ તો આની અંદર શું યુઝ કરવાના છો તમે ઓબ્જેક્ટ તરીકે નાઇફ નાઇફ એટલે વન ટાઈપ ઓફ ચપ્પુ એ ચપ્પાને તમારે શું કરવાનું છે હીટ પ્રોડ્યુસ કરાવવાની છે તો કઈ રીતે કરશો તો રિફ્લેક્ટર રિફ્લેક્ટર કોના દ્વારા કરશો તો મિરર ઉપર જે પ્રકાશ આવતો છે સૂર્યપ્રકાશ એના દ્વારા તો એની અંદર ઇન ધી મિરર ટાઈપ ઓફ એક્સટેન્સોમીટર ઓફ માર્ટિન અ પ્લેન મિરર ઇઝ એટેચ ટુ ધી મૂવેબલ નાઇફ એજ બરોબર છે મૂવેબલ નાઇફ એની સાથે એટેચ કરવામાં આવે છે વેન સબ્જેક્ટેડ ટુ સ્ટ્રેસ ધી મિરર રોટેટ્સ થ્રુ એન એંગલ એન્ડ ધી રિફ્લેક્ટેડ લાઇટ બીમ ફ્રોમ ધી મિરર સસ્ટેન્ડ એન એંગલ ટ્વાઇસ ધેટ ઓફ એન ઇન્સિડન્ટ લાઇટ એના દ્વારા જે મિરર દ્વારા પ્રકાશ રિફ્લેક્ટર થતો છે એ રિફ્લેક્ટર જે પ્રકાશ છે અથવા તો લાઇટ છે એના દ્વારા તમે નાઇફ તમારો જે ઓબ્જેક્ટ છે એની અંદર તમે યુઝ કરી શકો છો એમાં કાં તો ઇન્ક્રીઝ થાય કાં તો ડિક્રીઝ થાય તો આ પણ આપણી એક્ઝામની અંદર પૂછાતું નથી એના પછી હશે થર્ડ વન ઇલેક્ટ્રિકલ સ્ટ્રેન ગેજીસ તો ઇલેક્ટ્રિકલ સ્ટ્રેન ગેજીસની અંદર ધી ચેન્જ ઇન રેઝિસ્ટન્સ મેં તમને કહ્યું એ રીતે ઇન્ડક્ટન્સ ઓર કેપેસિટન્સ આર મેઝર્ડ યુઝિંગ એન ઇલેક્ટ્રિકલ સ્ટ્રેન ગેજીસ ઇલેક્ટ્રિકલ સ્ટ્રેન ગેજનો યુઝ કરી તમે કઈ કઈ વેલ્યુ યુઝ કરી શકો તો ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટીનો જ યુઝ કરી શકો મેઝરિંગ કરી શકો તો ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટીમાં કઈ કઈ ક્વોન્ટિટી આવે તો ફર્સ્ટ વન ઇઝ રેઝિસ્ટન્સ સેકન્ડ વન ઇઝ ઇન્ડક્ટન્સ એન્ડ થર્ડ વન ઇઝ કેપેસિટન્સ આ જે ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટી છે એનું મેઝરિંગ કરવા માટે કયા ગેજીસનો યુઝ થાય છે તો ઇલેક્ટ્રિકલ ટાઈપ ઓફ સ્ટ્રેન ગેજ એન્ડ ધી વેલ્યુ મેઝર્ડ ઇન ઇઝ પ્રપોર્શનલ ટુ ધી સ્ટ્રેન જે વેલ્યુ છે એ સ્ટ્રેનના પ્રપોર્શનલમાં એટલે મીન્સ સ્ટ્રેન જેમ જેમ શું કહેવાય વધશે એમ એમ એની વેલ્યુ ઇન્ક્રીઝ થશે સમ પ્રમાણમાં અને સ્ટ્રેનની વેલ્યુ જેમ જેમ ઘટશે એમ એમ એની વેલ્યુ ઘટશે ઓકે એન્ડ ઇન્ડક્ટન્સ એન્ડ કેપેસિટન્સ બેઝ સ્ટ્રેન ગેજીસ આર યુઝ ફોર સ્પેસિફિક એપ્લિકેશન અમુક સ્પેસિફિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખી કયા કયા સ્ટ્રેન ગેજ યુઝ કરવામાં આવે છે તો ઇન્ડક્ટન્સ અને કેપેસિટન્સ જે બે છે એ હેન્સ ધી કોમનલી યુઝ ગેજીસ આર રેઝિસ્ટન્સ સ્ટ્રેન ગેજીસ તો ઇન્ડક્ટન્સ અને કેપેસિટન્સના જરૂરિયાત હોય તો જે પ્રકારના સ્ટ્રેન ગેજ આપણે યુઝ કરીએ છીએ બાકી જનરલી જે આપણે સ્ટ્રેન ગેજ યુઝ કરીએ છીએ સૌથી વધારે કેવા પ્રકારના સ્ટ્રેન ગેજ યુઝ કરીએ છીએ તો રેઝિસ્ટન્સ ટાઈપ ઇલેક્ટ્રિકલ સ્ટ્રેન ગેજ ઓકે તો એની અંદર આટલી વસ્તુ તમારે લખવાની મેઇન આવશે એના પછી સ્ટ્રેન ગેજીસ ઇઝ અ પેસિવ રેઝિસ્ટન્સ ટ્રાન્સડ્યુસર એ કેવા પ્રકારનું છે મેં તમને કહ્યું ચેપ્ટર વન ની અંદર તો ટ્રાન્સડ્યુસરના બે પ્રકાર એક્ટિવ રેઝિસ્ટન્સ ટ્રાન્સડ્યુસર અને પેસિવ રેઝિસ્ટન્સ ટ્રાન્સડ્યુસર પેસિવ રેઝિસ્ટન્સ જે ટ્રાન્સડ્યુસર છે એના જે સબ ટાઈપ છે એમાં ફર્સ્ટ ટાઈપ કયો છે તો સ્ટ્રેન ગેજ તો સ્ટ્રેન ગેજ ઇઝ અ પેસિવ રેઝિસ્ટન્સ ટ્રાન્સડ્યુસર વિચ કન્વર્ટ્સ એ શું કન્વર્ટ કરે છે ધી મિકેનિકલ એલોકેશન એન્ડ કમ્પ્રેશન ઇન ટુ રેઝિસ્ટન્સ ચેન્જીસ
એટલે વન ટાઈપ ઓફ મિકેનિકલ સિગ્નલ, મિકેનિકલ એલોકેશન એન્ડ કોમ્પ્રેશન એટલે શું કહેવામાં આવે છે કે જે મિકેનિકલ સિગ્નલ હોય એનું રેઝિસ્ટન્સ ચેન્જીસની અંદર ટ્રાન્સફોર્મેશન કરશે. એન્ડ ધીસ ચેન્જીસ ઇન રેઝિસ્ટન્સ ટેક પ્લેસ ડ્યુ ટુ વેરિએશન ઇન લેન્થ એન્ડ ક્રોસ સેક્શનલ એરિયા ઓફ ધી ગેજ વાયર. અને આ જે રેઝિસ્ટન્સની છે એની વેલ્યુમાં વધારો અથવા તો ઘટાડો થવાથી શું થશે, એના સાથે કનેક્ટેડ જે ક્રોસ સેક્શનલ એરિયા હશે કોનો તો વાયરનો, એમાં વધારો અથવા તો ઘટાડો થશે. અને એ ઘટાડો તમને શું કહેવામાં આવે છે, એક્સટર્નલ ફોર્સ લગાવશો તમે એટલે કાં તો ઘટશે કાં તો પછી વધશે, ગેજ વાયરનો વધારો ઘટાડો. ઓકે, વી નો ધેટ ધી વેરિએશન ઇન ધી લેન્થ એન્ડ ક્રોસ સેક્શનલ એરિયા ઓફ એન ઓબ્જેક્ટ અંડર પ્રેશર ઇઝ ડાયરેક્ટલી રિલેટેડ ટુ ધી મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી. એટલે એ કોના ઉપર ડિપેન્ડ છે, સ્ટ્રેન ઉપર ડિપેન્ડ છે. ઓકે, તો આ થયું ઇલેક્ટ્રિકલ સ્ટ્રેઇન ગેજ. આ ક્વેશ્ચન કાં તો 4 માર્ક્સમાં પૂછાય કાં તો 3 માર્ક્સમાં પૂછાય, તો એની અંદર આટલી વસ્તુ તમારે લખવાની રહેશે. મેઇન તો ઇલેક્ટ્રિકલ સ્ટ્રેઇન ગેજની અંદર કઈ કઈ વસ્તુ તમે મેજરમેન્ટ કરી શકો છો, ઇન્ડક્ટન્સ, કેપેસિટન્સ, રેઝિસ્ટન્સ. દેન આફ્ટર મોસ્ટલી આપણે ઇન્ડક્ટન્સ અને કેપેસિટન્સ જો જરૂરિયાત હોય તો જ એનો યુઝ કરીએ છીએ. એના પછી થર્ડ ટોપિક છે એ તમે મોસ્ટલી તમે કયું યુઝ કરો છો, રેઝિસ્ટન્સ. રેઝિસ્ટન્સની અંદર એ કેવા પ્રકારનું ટ્રાન્સડ્યુસર છે, પેસિવ રેઝિસ્ટન્સ ટ્રાન્સડ્યુસર છે. પછી રેઝિસ્ટન્સ તો કઈ રીતે યુઝ થાય છે, તો ક્રોસ સેક્શનલ એરિયાની અંદર રેઝિસ્ટન્સની અંદર વેલ્યુમાં વધારો ઘટાડો થવાથી જે તમારો ગેજ વાયર હશે એનો ક્રોસ સેક્શનલ એરિયામાં વધારો ઘટાડો થશે. આટલી વસ્તુ લખશો એટલે તમારું સ્ટ્રેઇન ઇલેક્ટ્રિકલ સ્ટ્રેઇન ગેજની જે થિયરી છે એ તમારી પૂરી થઈ જશે. ઓકે, એના પછી આવશે નેક્સ્ટ થિયરી, ટાઈપ્સ ઓફ ઇલેક્ટ્રિકલ સ્ટ્રેઇન ગેજીસ, જે આપણે ટાઈપ્સ ઓફ ઇલેક્ટ્રિકલ સ્ટ્રેઇન ગેજીસ, તો એની અંદર અલગ અલગ પ્રકારના ટાઈપ છે જેની અંદર આપણે મોસ્ટલી આપણી જે એક્ઝામ જીટીયુને લગતા છે એની અંદર મોસ્ટલી બે જ પૂછાય છે, બરાબર છે. એમાં મોસ્ટલી સૌથી વધારે જે છે એ બોન્ડેડ ટાઈપ છે, તો એના ટાઈપ્સ આપણે અહીંયા જોઈ લઈશું. તો ધી ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ઇલેક્ટ્રિકલ સ્ટ્રેઇન ગેજીસ આર, ફર્સ્ટ વન ઇઝ અનબોન્ડેડ. કેવા પ્રકારનું, અનબોન્ડેડ રેઝિસ્ટન્સ વાયર સ્ટ્રેઇન ગેજીસ, કે જેની અંદર અનબોન્ડેડ. તો બોન્ડેડની અંદર શું હશે, બોન્ડેડની અંદર એક વન ટાઈપ ઓફ વાયર જે છે વાયરના સિમેન્ટ દ્વારા શું કહેવાય ફિક્સ કરી નાખવામાં આવેલો છે. અને આની અંદર અનબોન્ડેડ જે રેઝિસ્ટન્સ છે એની અંદર તમારો જે ગેજ વાયર છે એ મૂવેબલ હશે. કેવો હશે, મૂવેબલ, જે ફિક્સ પ્રકારનું હશે નહીં. આ તો ડિફરન્ટ બંને વચ્ચે. એના પછી સેકન્ડ વન છે બોન્ડેડ રેઝિસ્ટન્સ વાયર સ્ટ્રેઇન ગેજીસ. ધેન થર્ડ વન છે એ ગ્રીડ ટાઈપ સ્ટ્રેઇન ગેજીસ, જે સૌથી ઓછો પૂછાય છે, આપણે એક્ઝામમાં પૂછાતો નથી. એના પછી થર્ડ ટાઈપ સ્ટ્રેઇન ગેજીસ, એના પછી હેલિકલ ટાઈપ સ્ટ્રેઇન ગેજીસ, એના પછી આવશે રેસેન્ટ ટાઈપ સ્ટ્રેઇન ગેજીસ, એના પછી આવશે બોન્ડેડ મેટલ ફોઇલ સ્ટ્રેઇન ગેજીસ, એના પછી સેમિકન્ડક્ટર સ્ટ્રેઇન ગેજીસ. તો આ દરેકે દરેક છે એ તમે જે પ્રકારનો સ્ટ્રેઇન ગેજની અંદર વાયર યુઝ કરવાના છો એની અંદર એના ઉપરથી ડિપેન્ડ કરવામાં આવે છે કે કયા પ્રકારનો સ્ટ્રેઇન ગેજ યુઝ કરવામાં આવે. પણ આપણે જીટીયુની એક્ઝામમાં લગતા આપણા અંદર સિલેબસમાં દરેકે દરેક અવેલેબલ નથી, એટલે આપણે સૌથી વધારે જીટીયુની એક્ઝામમાં જે પૂછાય છે એ કયો સ્ટ્રેઇન ગેજ પૂછાય છે, બોન્ડેડ રેઝિસ્ટન્સ વાયર સ્ટ્રેઇન ગેજીસ, જેની થિયરી આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ચલાવીશું. ઓકે મિત્રો, અહીંયા તમે ધ્યાનથી જોઈ લો કે કયા કયા ટાઈપ છે. જો આ ટાઈપનું લિસ્ટ પૂછાય 3 માર્ક્સમાં, તો એના દરેકે દરેકના નામ તમારે લખવાના રહેશે. આગળના નામ જ ખાલી યાદ રાખવાના રહેશે, અનબોન્ડેડ, બોન્ડેડ, ગ્રીડ, હેલિકલ, ટોર્ટ, રિસેટ, બોન્ડેડ મેટલ, ફોઇલ એન્ડ સેમિકન્ડક્ટર. આગળના નામ યાદ રાખશો એટલે પાછળ ખાલી સ્ટ્રેઇન ગેજ લખી દેવાનું. ઓકે, તો જોઈ લો. Gracias.